નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદ જોવાના છીએ અને આ છંદમાં શીખણી છંદ આપણે જોવાના છીએ મિત્રો આ સિવાય આગળના ભાગોમાં આપણે તો કે ભાઈ છંદની સામાન્ય માહિતીમાં તો કે છંદના બંધારણ શું છે કેટલા અક્ષરનું બંધારણ હોય છે આ સિવાય તો કે ભાઈ યતિ કોને કહેવાય યતિભંગ કોને કહેવાય તો આવી બધા છે આપણા સામાન્ય માહિતી સામાન્ય શબ્દોની માહિતી આપણે લઈ ચૂક્યા છીએ એ હજી સુધી તમે ના જોયો તો અત્યારે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આજે આપણે શીખણી છંદ તો કે જે ક્લાસ વનથી માંડીને ક્લાસ ફોર સુધીની જે સંપૂર્ણ તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થઈ શકે એવી રીતે આપણે ઊંડાણપૂર્વક આ શીખણી છંદ આજે જોવાના છીએ તો જોઈએ શરૂઆત કરીએ શીખણી છંદની તો વાત કરીએ શીખણી છંદમાં તો કે પહેલાં તો આ શીખણી છંદ છે એ કયા પ્રકારનો છંદ છે તો કે જે છંદના ચાર પ્રકાર છે અક્ષરમેળ માત્રામેળ લયમેળ અને સંખ્યામેળ આ ચાર પ્રકાર છે એમાંથી આ શીખણી છંદ છે એ કયો પ્રકારનો છંદ છે તો મિત્રો યાદ રાખીશું અક્ષરમેળ છંદ છે કયો છંદ છે અક્ષરમેળ છંદ છે હવે આ અક્ષરમેળ છંદ કોને કહેવાય એમની વ્યાખ્યા આપણે આગળના ભાગમાં જોઈ ચૂક્યા છીએ છતાં પણ આપણે રિપીટ કરી દઈએ તો કે ભાઈ જે છંદમાં અક્ષરોની સંખ્યા કેવી હોય છે તો કે ચોક્કસ અક્ષરની સંખ્યા હોય અક્ષર સંખ્યા અને સાથે શું હોય છે મિત્રો તો કે લઘુ ગુરુ પણ ચોક્કસ હોય છે એટલે કે અક્ષરોની સંખ્યા પણ ચોક્કસ હોય છે અને લઘુગુરુ પણ કેવો હોય છે ચોક્કસ હોય છે તેને શું કહેવાય અક્ષરમેળ છંદ કહેવાય છે હવે એ શીખણીની બંધ બંધારણ શું છે યતિ ક્યાં આવેલી છે તો કે ભાઈ એમનું બંધારણ જોઈએ તો કે એમના અક્ષર સૌ પ્રથમ શીખણી છંદમાં કેટલા અક્ષર આવે છે તો શીખણી છંદમાં સત્તર અક્ષર આવે છે હવે આ રીતના પણ પેટર્ન પૂછાતી હોય છે મિત્રો કે ભાઈ આ બાજુ છે એ છંદનું નામ હોય છે અને આ બાજુ એમની સંખ્યા હોય છે સત્તર અઢાર ઓગણીસ એ રીતના કોઈ પણ તમને મૂકી દે અને ચાર ઓપ્શન તમારા સેટ કરતા હોય છે તો એ પણ આપણે યાદ રાખીશું કે શિખરણી છંદમાં કેટલા અક્ષર હોય છે તો કે સત્તર અક્ષર હોય છે એનું ગણ શું હોય છે તો કે યમન યમન સભ લગા યમન સભ લગા એમનું શું છે તો કે યમન યમન સભ લગા એમનું ગણ બંધારણ છે યતી યતિ ક્યાં આવેલી છે તો કે છઠ્ઠા અક્ષરે એમની યતી છે છઠ્ઠા અક્ષરે અને મિત્રો અગિયારમાં અક્ષરે પણ એની યતિ આપેલી છે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે તો આપણે એ પણ લેશું તો કે અગિયારમાં અક્ષરે અને છઠ્ઠા અક્ષરે એમની યતિ આવેલી હોય છે હવે જોઈએ કે ભાઈ પરીક્ષામાં આપણે કોઈ પંક્તિ પૂછાય છે શીખણી છંદની તો આપણે કઈ રીતના ઓળખી શકશું કે આ શીખરણી છંદની છે અથવા માની લો કે ક્લાસ વન ટુની તૈયારી કરતા વિદ્યાર્થી હોય તો એમને પૂછાતું હોય કે ભાઈ આનું જે આ પંક્તિ છે એમના શીખણની છંદમાં વિસ્તૃત વર્ણન કરો એમના બંધારણ સાથે સમજાવો કે ભાઈ આ ગણ બંધારણ કઈ રીતના આવ્યું એ સંપૂર્ણ માહિતી આપો તો આપણે જોઈએ સરળ રીતના આપણે ખ્યાલ આવી જાય તો પ્રથમ ઉદાહરણ છે અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા પહેલાં તો આ પંક્તિ છે એ કયા કવિની છે તો કે આ પંક્તિ છે એ નાનાલાલની છે નાનાલાલની છે ખૂબ જ મહત્વના કવિ છે જે દલપતરામના પુત્ર છે નાનાલાલ અને એના વિશે આપણે સાહિત્યમાં આગળથી અલગથી માહિતી વધારે માહિતી તો આ પરીક્ષામાં પેલા તો મોસ્ટ આઈએમપી છે અવારનવાર પરીક્ષામાં પૂછાતી એક પંક્તિ છે કે ભાઈ અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા હવે માની લો કે આ સાહિત્યની દ્રષ્ટિએ આપણે વાત કરીએ કે કદાચ આ પંક્તિ પૂછાય તો નાનાલાલની આવશે પરંતુ આ પંક્તિ છે એ છન્ની છે એ જાણવું હોય તો આપણે શું કરીશું તો મિત્રો સૌપ્રથમ આપણે જેમ આગળ વાત થઈ હતી આગળના ભાગોમાં આપણે વાત કરી હતી ચર્ચા એવી રીતના સૌપ્રથમ આપણે ત્રણ ત્રણ ગણ બંધારણ બનાવવા પડશે એટલે કે જે અક્ષરો છે એ અક્ષરોને ત્રણ ત્રણ શબ્દમાં ત્રણ ત્રણ અક્ષરોમાં ભેગા કરીને વેચવા પડશે તો આખી પંક્તિમાં પ્રથમ શરૂઆતથી વાત કરીએ મિત્રો યાદ રાખીશું આપણે હંમેશા શરૂઆતથી લઈશું ક્યારેય પાછળથી લેશું ને તો અસત્યો એટલે કે ત અડધો છે એની આપણે આગળ વાત કરી ગયા છીએ જોડાક્ષરવાળી સરવાળી આવી રીતના ત્રણ ત્રણનું શું બનાવશું આપણે ભાગ બનાવશું આ રીતના તો આપણા અક્ષર કેટલા છે સત્તર થઈ ગયા છે તો આપણે ખ્યાલ આવી ગયો છે હવે જોઈએ એમનું ગણ બંધારણ લઈએ તો કે ભાઈ અનું શું થશે લઘુ કે ગુરુ હવે આપણે લઘુ અક્ષર કઈ રીતના બને અથવા લઘુ અક્ષર કોને કહેવાય ગુરુ અક્ષર કોને કહેવાય એની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ તો કે ભાઈ અ ઈ ઉ અને ઋ આ ચાર સ્વરો છે એ જેની સાથે ભળીને આવે એ લઘુ લઘુઅક્ષર બનશે આ સિવાય અમુક નિયમો પણ આગળ ચર્ચા કરી ગયા હતા જેમ જેમ આવતા જશે એમ આપણે વધારે ચર્ચા કરતા જશું તો જોઈએ અસત્ય તો અ અ એટલે કેવું બનશે તો કે લઘુ બનશે સ સ સામાન્ય રીતે લઘુ છે પરંતુ મિત્રો યાદ કરો પ્રથમ નિયમ કે જોડાક્ષર જ્યારે આવે અને જોડાક્ષરના આગળના અક્ષર ઉપર તેમનો જોડાક્ષરનો ભાર પડતો હોય તો લઘુ હોય તો પણ શું ગણશું ગુરુ એટલા માટે સ શું બનશે આપણો ગુરુ અને યો તો શું બનશે ગુરુ ઓકે હવે જોઈએ આગળ બીજું મા તો તેમાં બધા જ કેવા છે ગુરુ 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 પ્ર તો પ્ર છે એ લઘુ છે કે ગુરુ મિત્રો તો કે આગળ જોડાક્ષરના નિયમમાં આપણે જોઈ ગયા તો પ્રજ કેવો છે તો કે લઘુ છે ભૂ લઘુ છે અને તો લઘુ જ રહેવાનો અહીંયા પણ જોઈએ ર મ હવે સ મિત્રો યાદ રાખીજો આ તો આપણે સરળતા ખાતર ત્રણ ભાગ કરેલા છે પરંતુ આખો શબ્દ ભેગો છે એને આપણે શબ્દ વિકતા નથી આથી સત્યનો ભાર પડશે સૌ પર આથી લઘુ હોવા છતાં પણ આપણે ગુરુ ગણીશું ગુરુ પછી શું આવશે લઘુ અને લઘુ મિત્રો અહીંયા ધ્યાન રાખીશું આ નાનો ઈ છે મોટો ઈ નથી નાનો ઈ આપેલો છે પણ ટાઈપિંગમાં મોટો ઈ થઈ ગયેલો છે તો નાના ઈમાં જોઈશું શું આવશે લઘુ અને ગુરુ હવે મિત્રો યાદ કરો આપણું ગણબંધારણ જે આપણે યમનો યમા તારા જે ભાનસ લગા જે આપણે વાત કરી હતી તો એ અંતર્ગત આવું બંધારણ કોનું બનતું હતું કયા ગણનું બનતું હતું તો કે આવું નું આવું સ પછી આવું કોનું હતું તો કે ભ ન સ અને ગા મેં તમને વાત કરી હતી છેલ્લા બે અક્ષરો શું કરતા હોય છે તો કે ગણ બંધારણ પૂર્ણ કરવા માટે આવતા હોય છે લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ તો આપણે આની વાત કરી ગયા હતા અને આનો આવો છંદમાં જોઈ ગયા હતા કે ભાઈ કોઈ પણ પંક્તિ હોય એનો છેલ્લો અક્ષર હંમેશા શું આવશે ગુરુ આવશે તો આમાં ય માતા તો મ ય આવશે માતા તારા તો મ આવશે ન સ લ તો શું આવશે ન સ લ ગા તો સ અને ભાન સ તો ભ અને લગા તો આ રીતના આપણું બંધારણ બનશે યમા તારા જ ભાન સ લગા એનું મૂળ બંધારણ આઠ અક્ષરનું છે એમાંથી આ શિખણી છંદનું કયું બંધારણ બનશે લગા તો આ રીતના આપણો કોઈ પણ છંદ આપણે શિખણી છંદમાં પૂછાય કોઈ પણ ઉદાહરણ તો આપણે સરળતા ખાતર એમને સરળતાથી ઓળખી શકીશું તો મિત્રો ઘણા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે ઘણા ના આવ્યો હોય તો કઈ વાંધો નહીં આપણે જે આગળના ઉદાહરણ જોઈએ જેથી કરી આપણે વધારે ખ્યાલ આવશે બીજું બીજું ઉદાહરણ જોઈએ મિત્રો તો કે બીજું ઉદાહરણ શું છે તો કે ભાઈ અમારા દાદા અમારા દાદા અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા તો સૌપ્રથમ આપણે સૌપ્રથમ શું કરવાનું મિત્રો તો કે ત્રણ ત્રણ અક્ષરનો ગણ બનાવવાનો તો કે ત્રણ ત્રણ નો પ્રથમ શરૂઆતથી કરીએ તો આ રીતના આપણો ગણ બનશે હવે તો કે એમના લઘુ ગુરુ નક્કી કરો તો કે લઘુ ગુરુમાં અ છે એ શું આવશે લઘુ ગુરુ ગુરુ આ બધામાં ગુરુ 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 લઘુ 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 ગુરુ હવે અહીંયા મિત્રો યાદ રાખીશું કે ભાઈ ઝુંડ છે નથી ઝુંડ છે એટલે કે માથે જે અનુસ્વાર છે એમનો બોલવામાં ભાર પડે છે આથી આ લઘુ હોવા છતાં પણ આપણે કેવો ગણશું ગુરુ અને ડ અને સનો લઘુ લઘુ મિત્રો યાદ કરો મેં તમને કીધું હતું કે નિયમ તમારે એક વખત ફરજિયાત જોઈ લેવા પડશે અથવા નિયમ તમને છંદ ઓળખવામાં આવડતા હોવા જોઈએ જેથી કરીને તમે સરળતાથી ઓળખી શકશો પછી આવશે લઘુ અને ગુરુ તો પણ આપણું થઈ ગયું જુઓ મિત્રો તો કે ય મા તારા એટલે કે મ ન સ લ તો કે ન સ લ ગા તો સ પછી ભ ન તો આ રીતના આપણો ભ આવશે અને લગા તો આ આપણું બંધારણ શું બન્યું યમન સભ લગા તો આ રીતના આપણા શીખણી છંદનું બંધારણ બનશે હજી જોઈએ વધારે જે મોસ્ટ એમપી પંક્તિ છે અને જેમાં જ વિદ્યાર્થીઓ મિત્રો ભૂલ કરતા હોય છે એની ચર્ચા કરીએ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તે લઈ જામ હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો શું કરવાનું ત્રણ ત્રણની જોડ બનાવવાની તો આ રીતના આપણી ત્રણ ત્રણની જોડ બનશે મિત્રો અહીંયા નાનો અહીંયા આવશે તો જોઈએ હવે અહીંયા આખો છે તો ગુરુ 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 અહીંયા પણ ગુરુ 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 આવશે લઘુ લઘુ ગુરુ પછી કયું આવશે ગુરુ ગુરુ લઘુ લઘુ અને લઘુ અને ગુરુ હવે મિત્રો જે ઘણા મિત્રો જે શરૂઆતના ત્રણ અક્ષર જોઈતા હોય છે અને એ પોતાની રીતના લખતા હોય છે તો એમાં ઘણી વખત મિસ્ટેક કરતા હોય છે કે ભાઈ શરૂઆતના ત્રણ અક્ષર તો કે ઘણા મિત્રો એવું કહેતા હોય કે ભાઈ શરૂઆતના ત્રણ અક્ષર આ રીતના બને એટલે કે લઘુ ગુરુ ગુરુ બને એટલે આપણો શીખણી છંદ જ હોય છે પરંતુ મિત્રો અહીંયા જુઓ અહીંયા ઊંડા અંધારેથી તો ઊંચી આખો હોવાથી અહીંયા શું બનશે ગુરુ બનશે હવે તો અહીંયા તો શું બનશે તો કે મ મ પછી ન સ ભ બાકીનું બરોબર છે પણ અહીંયા મ આવશે તો અહીંયા મહ ની જગ્યા શું આવવો જોઈએ ય પરંતુ મિત્રો અહીંયા છે કવિએ શું શું લીધું છે કવિ છૂટ લીધી છે એટલે કે અડધા એટલે કે રસ્વ જગ્યાએ એમણે શું લીધો છે દીર્ઘ લીધો છે આથી છે એ અહીંયા છે એ મ આવશે યની જગ્યાએ એટલે ઘણી વખત કવિ છૂટ લેતા હોય છે પરંતુ પરીક્ષામાં આવી રીતના જો તમે શરૂઆતથી જોવા જાઓ અને આવી રીતના થાય તો તમને ઘણી વખત તકલીફ પડતી હોય છે અથવા ઘણી વખત આપને આવડતું હોવા છતાં પણ આપણું ખોટું પડતું હોય છે એટલા માટે આપણે બંને ત્યાં સુધી શું યાદ રાખીશું તો કે આખે આખું બંધારણ લખવાનો પ્રયત્ન કરીશું હવે માની લો કે આવી રીતના થયું તો બાકીનું આખું બંધારણ બરાબર છે તો કે હા તો એટલા માટે તો આ બંધારણ કોનું હોય શકે તો કે શીખનું હોય શકે કારણ તો કે એકમાં કવિ છૂટ છે એ બેઠે બેઠું હોવું જોઈએ તો આ રીતના આપણે યાદ રાખીશું ઊંડા અંધારેથી પ્રભુ પરમ તે લઈ જા અને આ પંક્તિ છે એ અવારનવાર પરીક્ષામાં પણ આપણે પૂછાઈ ચૂકી છે એટલે ધ્યાન રાખીશું એટલે આવી રીતના ક્યારેક કવિ છૂટ પણ લેતા હોય છે ચોથું જોઈએ હણોના પાપીને પાડીને પાડીને નહીં આવે પાપીને આવશે મિત્રો દ્વિગુણ બનશે પાપ જગ્ના પહેલાં તો આ પંક્તિ કોની છે તો કે સુંદરમ છે જેનું મૂળ નામ શું છે તો કે એ જ અમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે એની ચર્ચાઓ આગળ આપણે ઘણી વખત કરી ચૂક્યા છીએ સુંદરમની તો કે ભાઈ હણો હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગ્ના તો આ પંક્તિ છે પહેલાં તો સુંદરમની છે કયા સાહિત્યકારની છે તો કે સુંદરમની છે અને સુંદરમનું મૂળ નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે તો જોઈએ સૌપ્રથમ હવે આપણે જે બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે તો તમને આવી ગયો હોય તો તમારે જાતે પ્રયત્ન કરતો જવાનો છે સાથે સાથે તો કે ત્રણ ત્રણ અક્ષરનું બંધારણ બનશો દ્વિગુણ જો મિત્રો આ ભેગું છે એટલે આપણે આને આ રીતના રહેશું આ રીતના તો આપણે ફરીથી જોઈએ તો કે ભાઈ શું આવશે લઘુ ગુરુ 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 દ્વિ એટલે અહીંયા શું આવશે દ્વિ છે પણ લઘુ છે એટલા માટે લઘુ 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 ગુરુ ગુરુ લઘુ લઘુ અને શું આવશે લઘુ અને ગુરુ તો આ રીતના આપણું બંધારણ બનશે ય મ ન સ પ લગા મિત્રો આ તો આપણે આગળ જોઈએ છીએ એટલા માટે આપણે સ્પીડમાં લઈએ છીએ પણ જો તમને તમારે જાતે છે તમારે બંધારણ યાદ રાખવાનો છે અને જાતે તમારે બંધારણ બનાવવાનું છે કારણ તો કે પરીક્ષામાં આપણે બંધારણ બેઠું આપતું આપેલું હોતું નથી તો તમને જાતે બનાવતા પણ આપણે આગળના ભાગોમાં શીખાડ શીખવાડી ચૂક્યા છીએ એ ના જોયા હોય તો અત્યારે તમે જોઈ શકો છો પ્લે લિસ્ટમાં જઈને અને હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે જોઈએ મિત્રો આગળનું એક્ઝામ્પલ ઉનાળામાં લાંબા દિવસની ક્ષણો એમ ખસ્તી તો એમાં તો પંક્તિ કોની છે ઉષ્ણસની છે આ પંક્તિ કોની છે તો કે ઉષ્ણસની છે જોઈએ એમાં સૌ પ્રથમ આપણે શું કરીશું ત્રણ ત્રણ ના ભાગ કરીશું આ રીતના પછી એના શું કરીશું લઘુ ગુરુ કરીશું તો કે લઘુ ગુરુમાં કઈ રીતના લઈશું તો કે ઉનાળામાં એટલે લઘુ ગુરુ 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 લઘુ 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 ગુ મિત્રો અહીંયા છે એ જો યાદ રાખીશું લઘુ છે પરંતુ અહીંયા લઘુ આવવાને બદલે અહીંયા કયું આવેલું છે ગુરુ આવેલું છે પછી તો કે લઘુ અને ગુરુ એ મ તો અહીંયા શું આવશે ગુરુ લઘુ 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 ગુરુ તો આ રીતના ય મ મવે મિત્રો યાદ રાખીશું અહીંયા જ આ છે એ શું છે તો કે જ છે અહીંયા શું આવશે ભ અને લગ તો મિત્રો અહીંયા છે એ કવિએ શું લીધું છે છૂટ લીધીશ એ પણ આપણે યાદ રાખીશું ઘણી વખત આવું પણ બનશે કે જરૂરી નથી કે શરૂઆતમાં જ કવિ છૂટ લે ઘણી વખત વચ્ચે પણ વચ્ચેના અક્ષરોમાં પણ કવિ છૂટ લેતા હોય છે તો કવિ ક્યાં છૂટ લે એ કોઈ નક્કી હોતું નથી એટલે આ રીતના બાકીનું જો બંધારણ આપણું સેટ થઈ જતું હોય લાગુ પડી જતું હોય તો આપણે આ રીતના છે એ બાકી એ જ આપણું છે આ કયા છંદનું છે તે આપણે સરળતાથી લખી શકશું જે આગળ છઠ્ઠું ઉદાહરણ નદી દોડે સોળે બળે ડુંગર વનો આ પેલા તો પંક્તિ કોની છે ઉમાશંકર જોશી એમની ચર્ચા આપણે આગળ સાહિત્યના વિડીયોમાં કરીશું તો જોઈએ સૌ પ્રથમ આ રીતના ત્રણ ત્રણની ની જોડ બનાવશું પછી તો કે લઘુ ગુરુ નક્કી કરીશું લઘુ ગુરુ 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 લઘુ 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 ગુરુ પછી કયું આવશે

મિત્રો આ કવિનું પણ જો તમને પૂર્ણ નામ આવડતું હોય તો તમે છે એ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જોઈએ આપણે કઈ રીતના કરીશું તો કે ત્રણ ત્રણ ની જોડ બનાવશું આ રીતના પછી લઘુ ગુરુ નક્કી કરીશું લઘુ ગુરુ 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 લઘુ 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 ગુરુ ગુરુ લઘુ 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 ગુરુ તો આ રીતના ય મિત્રો યાદ રાખીશું આપણ પંક્તિ અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ચૂકી છે તો ત્રણ ત્રણ ની આપણે શું કરીશું જોડ બનાવીશું અને પછી લઘુ ગોરી નક્કી કરીશું તો કે લઘુ ગુરુ 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 લઘુ 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 મિત્રો અહીં આવશે ગુરુ લઘુ યાદ રાખીશું સંતાન સંતાન તો અહીંયા શું આવશે ગુરુ આવશે મિત્રો કારણ તો કે સ ઉપર શું થાય છે તીવ્ર અનુસ્વાર આવેલો છે એટલા માટે ગુરુ લઘુ લઘુ પછી લઘુ અને ગુરુ તો ય મ મહીં સ ની જગ્યાએ શું આવશે જ આવશે અને ભ અને ગ આવશે તો આ રીતના વળાવી બા આવી સંતાન એનું બંધારણ શું બનશે યમન જ ભલગા પરંતુ જની જગ્યાએ શું હોઈ શકે છ હોઈ શકે પરંતુ અહીંયા સ ની સ નથી એનું કારણ શું છે તો કવિ અહીંયા છૂટ લીધી છે નવમું જોઈએ હજી તારી કાયા મુજ નયન સામે જળહાળે તો કે ત્રણ ત્રણ ની જોડ બનાવવાની સૌપ્રથમ હજીમાં લઘુ ગુરુ 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 લઘુ 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 ગુરુ ગુરુ લઘુ 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 ગુરુ તો આ રીતના આપણું બંધારણ બનશે ય મ ન સ તો કવિ ક્યાં છૂટ લેતા હોય છે મિત્રો ક્યાં લેશે એનું કોઈ નક્કી હોતું નથી હવે મિત્રો આ જે દસમા નંબરની પંક્તિ છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને તમારે જણાવવાનું છે બંધારણ પોતપોતાની રીતના તમારે લખીને તમે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે ભાઈ આમાં કવિએ ક્યાં છૂટ લીધી છે અથવા બંધારણ બેસી જાય છે કે નથી બેસતું તો તમે છે એ આખી આખી પંક્તિ છે એ તમારે જાતે સોલ્વ કરી શકો છો મિત્રો હજી સુધી અમુક શબ્દોમાં કંઈક ખ્યાલ ના આવ્યો હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો મિત્રો આઈ હોપ કે તમને આ શીખણી છંદ છે એ કમ્પ્લીટ સમજાઈ ગયો હશે કદાચ ક્લાસ વનથી ફોર સુધીમાં કોઈ પણ પરીક્ષામાં તમને પૂછાય તો તમને સરળતાથી આવડી જશે અને ઘણા મિત્રો એવું લાગતું હોય કે સર આમાં ઘણી બધી વાર લાગે છે તો મિત્રો આની વધારે વધારે જો તમે પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી આ છંદ છે એ આવડી જશે અને તમે અમુક સેકન્ડમાં જ છે આનો જવાબ તમે લાવી શકશો તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત હસ્તુ